જે મતદાનની શરૂઆત થઈ ચૂકી છે અને ખૂબ મોટા પ્રમાણમાં મતદાતાઓ મતદાન મથક સુધી આવવાની પણ શરૂઆત થઈ ચૂકી છે. આપ જોઈ શકો છો કે અમદાવાદ શહેરની જે નારણપુરા વિધાનસભા બેઠક છે અને એ વિધાનસભા બેઠક પર અત્યારે હાલ મતદાન ચાલી રહ્યું છે. આમ તો શહેર વિસ્તારની અંદર મતદાનનું પ્રમાણ એટલું મોટું નથી હોતું, પરંતુ આશ્ચર્યની વચમાં શહેરી વિસ્તારના જે મતદાતાઓ છે તેઓ પણ મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે અને પોતાનો મત આપતા આપને જોવા મળી રહ્યા છે. વોટર્સ પણ મતદાન કરીને આવી રહ્યા છે, એમની સાથે પણ વાતચીત કરીશું કે તેઓ શું કંઈ કહી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે શહેરી વિસ્તારના મતદાતાઓ છે. મેડમ, કઈ બાબતને ધ્યાનમાં રાખીને મતદાન કરી રહ્યા છો આ વખતે? બસ કોઈને પાર્શિયાલિટી નહીં કરવાની, તમને જે લાગે એને જ તમારે વોટ આપવાનો, અને વોટ આપજો, પણ જરૂર વોટ જરૂર છે તમારો, એક એક વોટ કિંમતી છે. ઓકે, મહિલાને લગતા મુદ્દાઓ શું કઈ લાગી રહ્યા છે વિધાનસભા બેઠકમાં? ઓકે, અન્ય મહિલા મતદાતાઓ છે એમની સાથે વાતચીત. મેડમ, આપ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને મતદાન કરવા માટે આવ્યા છો? એક તો મતદાન કરવું જોઈએ, આપણી હક અને ફરજ માટે જો જવાબ ફરજો માટે આપણે જવાબદાર રહેવું જોઈએ તો જ આપણે હક માટે જવાબદાર રહી શકીએ. અને બંધારણમાં ઘણા બધા મુદ્દા છે, જેવી રીતે આર્થિક સમાનતા છે, શિક્ષણ છે, સ્ત્રી સ્વતંત્રતા છે, આવા બધા ઘણા બધા મુદ્દા છે, ધ્યાનમાં રાખીને મતદાન કરવા આવી છું. ઓકે, વિકાસના મુદ્દો કરો, વિકાસ તો થવો જ જોઈએ. ઓકે, તો મતદાતાઓ અત્યારે હાલ પહોંચી ચૂક્યા છે, અન્ય મતદાતાઓ પણ છે એમની સાથે વાતચીત. સરજી, આપ કઈ બાબતને ધ્યાનમાં રાખીને વોટ કરી રહ્યા છો? મતદાન તમને જે છેલ્લા 5 વર્ષમાં કે આવતા 5 વર્ષમાં જે સરકારને આપણે જે મુદ્દા છે એ ધ્યાનમાં રાખીને જ મતદાન આપવું જોઈએ. કોઈ ભેદભાવ કે કોઈ વસ્તુથી લોભ લાલચમાં આવીને મતદાન ના કરવું જોઈએ. તમને જે તટસ્થ લાગે અને જે પાર્ટી જે પ્રજા માટે કામ કરશે એને ખાસ મતદાન આપવું જોઈએ. ઓકે સરજી, આપ શું કહી કહેશો? બસ કે આપણે શું કહેવાય, આપણે મત આપવો જોઈએ. બિલકુલ, તો કતારો ચોક્કસ શહેરી વિસ્તારોમાં સવાર સવારમાં જોવા મળી રહી છે. આપણે આખો દિવસ આ જ મુદ્દે ચર્ચા કરવાની છે, કયા કયા ફેક્ટર્સ મતદાતાના મનમાં